કરવાની જેથી આપણે કોરોનાથી બચી શકીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજે ગીતાંજલિ પરિવારમાં હું તમને બધાનું હાર્દિક સ્વાગત કરું છું। મારું નામ છે વાઘેલા પાયલ। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 5 માં વિષય ગુજરાતી જેનો એકમ છે ફૂલની સજા। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આજે ફૂલની સજા એકમ છે તેના વિશે ચર્ચા કરવાની છે મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો આજે ફૂલની સજા છે તેના લેખક કોણ છે પ્રકાશ લાલા। તો આ એક ફૂલની સજા જે એકમ છે એ એકમમાં મોટા ભાગે જે ચર્ચા છે એક પ્રકારનું નાટક છે। તો આ નાટકમાં મેઈન પાત્ર કોણ છે અબ્રાહમ લિંકનનું। તો હું તમને પહેલા તો અબ્રાહમ લિંકન વિશે થોડી માહિતી આપું, થોડી એક તો એના જીવન વિશે થોડી ઘણી માહિતી મેળવીએ તો આપણને જાણકારી મળે કે અબ્રાહમ લિંકન કોણ હતા। તમને બધાને ખબર છે અબ્રાહમ લિંકન કોણ હતા? તો હું કહું ચાલો, અબ્રાહમ લિંકન જે હતા ને એમને અમેરિકાના 16મા રાષ્ટ્રપતિ હતા। કેટલામાં? 16મા રાષ્ટ્રપતિ હતા, જે અત્યારે તો ભૂતપૂર્વ થઈ ગયું કહેવાય એટલે, પરંતુ એમને 16મા રાષ્ટ્રપતિ હતા એ થોડું નામ નીકળી જાય। તો અબ્રાહમ લિંકન જે હતા ને એ અમેરિકાના 16મા રાષ્ટ્રપતિ હતા। પહેલા આપણે એના જન્મ વિશે માહિતી મેળવીએ। તો અબ્રાહમ લિંકનનો જન્મ 12 ફેબ્રુઆરી 1809 ના રોજ અમેરિકામાં થયો હતો। અબ્રાહમ લિંકન છે તેમનો જન્મ 12 ફેબ્રુઆરી 1809 ના રોજ અમેરિકામાં થયો હતો। એમના પરિવારની નબળી આર્થિક પરિસ્થિતિને કારણે શરૂઆતનું જીવન ખૂબ જ સંઘર્ષભર્યું રહ્યું હતું। અબ્રાહમ લિંકન હતા ને એમનો જે પરિવાર હતો એનું જે કહેવાય ને કે પરિસ્થિતિ હોય ને, બધે કેમ કે અલગ અલગ પરિસ્થિતિ ને, સામાન્ય પરિવાર ને, મધ્યમ પરિવાર ને, ગરીબ પરિવાર ને, એવી રીતે આજે આમનો જે પરિવાર હતો એની ખૂબ જ નબળી પરિસ્થિતિ હતી, આર્થિક પરિસ્થિતિ, પૈસાની આવક ઓછી હોય તો એને શું કહેવાય, આર્થિક પરિસ્થિતિ નબળી કહેવાય ને। તો એવી રીતે આજે અબ્રાહમ લિંકન હતા ને એમના પરિવારની જે આર્થિક સ્થિતિ હતી એ ખૂબ જ નબળી હતી, જેના કારણે એનું જીવન હતું એ ખૂબ જ સંઘર્ષભર્યું રહ્યું હતું। સંઘર્ષભર્યું એટલે મિત્રો કે જીવનમાં આવી ઘણું બધું કામ કરવું પડે ને એને શું કહેવાય, સંઘર્ષ કહેવાય। આપણે આપણે તો બહુ નાનકડા એવા બાળકો છીએ એટલે આપણે બહુ સંઘર્ષ ના કરી શકીએ, ધારીએ તો કરી શકીએ। તો આજે અબ્રાહમ લિંકન હતા ને એનું જીવન ખૂબ જ સંઘર્ષભર્યું રહ્યું હતું। 1816માં તેમનો પરિવાર પોર્ટુગી રાજ્ય છોડી ઇન્ડિયાનું એક રાજ્ય છે ત્યાં સ્થળાંતરિત થયા। ઇન્ડિયા એટલે આપણું ભારત, તો ભારતમાં એક રાજ્યમાં એમને ત્યાં વસવાટ કરવા માટે આવ્યા। પેલા અમેરિકાના જે પોર્ટુગી રાજ્ય હતું ને તેમાં ઘણા રહેતા હતા, ત્યાં વસવાટ કરતા હતા, પરંતુ પછી ત્યાંથી ઇન્ડિયાનું એક રાજ્ય છે, રાજ્ય એટલે જેમ કે ગુજરાત છે એવી રીતે જે અલગ અલગ રાજ્ય હોય ને, પણ અહીંયા આપણને એમનો મેઇન કયા રાજ્યમાં વસવાટ કર્યો હતો એનો ઉલ્લેખ નથી, એટલે ખાલી એમ જ કીધું છે કે ઇન્ડિયાનું એક રાજ્ય હતું। ઇન્ડિયાનું એક રાજ્ય એટલે આપણે ભારતનું એક રાજ્ય જ્યાં એમને વસવાટ કરતા હતા। બાળપણથી જ પરિવારના હાથમારી ભર્યા જીવનને કારણે તેમનું પ્રાથમિક શિક્ષણ તૂટક અને અવ્યવસ્થિત રહ્યું હતું। જે અબ્રાહમ લિંકન હતા ને એ બાળપણથી જ એમના પરિવારની જે હાથવારી હતી એટલે પરિવારના જે અનેક અનેક પ્રશ્નો હતા, મુશ્કેલીઓ હતી, તેના કારણે એનું જે જીવન હતું એનું જે શિક્ષણ, પ્રાથમિક શિક્ષણ કહેવાય ને, તમે બધા શું મેળવો છો, પ્રાથમિક શિક્ષણ, 1 થી 5 ધોરણ ને શું કહેવાય, પ્રાથમિક શિક્ષણ કહેવાય, એટલે નાના નાના બાળકોનું જે શિક્ષણ હોય એને પ્રાથમિક શિક્ષણ કહેવાય, જેમ કે તમે મેળવો છો એવી રીતે જે આ અબ્રાહમ લિંકન હતા ને એમનું પ્રાથમિક શિક્ષણ ખૂબ જ તૂટક અને અવ્યવસ્થિત રીતે થયું, એટલે પછી ઘરની પરિસ્થિતિ ખરાબ હોય તો પછી પ્રોબ્લેમ થાય ને, ભણવાના પૈસા ફી હોય એ ભરી ન શકે પરિવારના લોકો તો પછી તકલીફ થાય। તો અબ્રાહમ લિંકનનું જે પ્રાથમિક શિક્ષણ હતું ને એ ખૂબ જ તૂટક અને હાડમારી ભર્યું રહ્યું હતું। 1818માં તેમની માતાનું નિધન થયું। 1818માં અબ્રાહમ લિંકનના જે મમ્મી છે તેમનું અવસાન થઈ જાય છે। 1830માં તેમનો સમગ્ર પરિવાર ઇન્ડિયાના રાજ્ય છોડી ઇલિનોઇસ રાજ્યમાં સ્થાયી થયા। એમને ઇન્ડિયાનું રાજ્ય છોડી અને
बनिया એમને આજે અબ્રાહમ લિંકન છે એમના મમ્મી નું અવસાન થઈ જાય છે પછી તેઓ ઇલિનોઇસ વસવાટ કરવા આવતા રહે છે અને પછી ત્યાં તેઓ છૂટક મજૂરી એટલે જે કહેવાય ને અલગ અલગ પ્રકારનું છૂટક છૂટક ગમે તે કામ કરી લે એને શું કહેવાય છૂટક મજૂરી કહેવાય તો એવી રીતે જે અબ્રાહમ લિંકન હતા એ આવી છૂટક મજૂરી કરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા અને પોતાના પરિવારને મદદરૂપ થતા કેમ કે પરિવારની પરિસ્થિતિ ખૂબ ખરાબ હોય તો પછી બધા લોકોને કંઈક ને કંઈક કામ કરવું પડે તો એવી રીતે અબ્રાહમ લિંકન છૂટક મજૂરી કરતા અને છૂટી છૂટી અલગ અલગ નોકરીઓ કરી અને પોતાના પરિવારને મદદરૂપ બનતા તમે બધા પણ મોટા થઈને તમારા પરિવારને મદદરૂપ બનશો ને બનશો ચાલો તો તેમનું અવસાન અબ્રાહમ લિંકનની અવસાન વિશેની માહિતી મેળવીએ તો તેમનું અવસાન 14 એપ્રિલ 1865 ના રોજ ક્યારે વિદ્યાર્થી મિત્રો 1865 ના રોજ લિંકન સહપરિવાર નાટક કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા લિંકનનો જે સમગ્ર પરિવાર હતો એનું જે આખું પરિવાર હતું એ બધું પરિવાર એક નાટક જોવા ગયું તો એ નાટક જોઈ અને જ્યારે પાછું આવતું ત્યારે એક જોહન ફિલિપ્સ નામનો જે વ્યક્તિ હતો જોહન ફિલિપ્સ બુથ નામનો એક વ્યક્તિ હતો એ વ્યક્તિએ અબ્રાહમ લિંકનને ગોળી મારી હતી એના કારણે અબ્રાહમ લિંકનનું અવસાન થઈ જાય છે અને 14 એપ્રિલે એને ગોળી મારી હતી અને પછી 15 એપ્રિલે અબ્રાહમ લિંકનનું અવસાન થાય છે ગુજરાતી કવિ મણિશંકર રત્નજી ભટ્ટ કાંત જેનું ઉપનામ છે કાંત તમે લાઇબ્રેરીમાં છો ને જે વાંચવાના ઘણા શોખી માણસો હોય ને જેને વાંચવું બહુ ગમતું હોય તો એવા જે બાળકો હોય ને એવા બધા જે લોકો હોય એ શું કરે તો લાઇબ્રેરી હોય ને ત્યાં જઈને અને પછી અલગ અલગ જે બુકો હોય એને સારી સારી બુકો હોય ને એને ગોતી અને પછી વાંચે તો આ જે ગુજરાતી કવિ છે રત્નજી મણિશંકર રત્નજી ભટ્ટ જેમનું ઉપનામ કાંત છે તેમને અબ્રાહમ લિંકનનું જે ચરિત્ર છે એમના આખા જીવન ચરિત્ર એમ કહેવાય ને કે આખા જીવનમાં એમણે શું શું કાર્યો કર્યા અને કેવી રીતે પોતાનું જીવનનું ગુજરાન ચલાવ્યું ને કઈ કઈ એવા ઘણા બધા સંઘર્ષો કર્યા એના વિશે એટલે એને શું કહેવાય આખું જીવન ચરિત્ર કહેવાય એટલે જીવનની જે ઘટનાઓ છે એનું આલેખન એટલે જીવન ચરિત્ર તો અબ્રાહમ લિંકનનું જીવન ચરિત્ર છે એ પ્રેસિડેન્ટ લિંકન ચરિત્ર એ નામથી મણિશંકર રત્નજી ભટ્ટ નામના જે ગુજરાતી કવિ છે એમને આખી એક બુક એમના વિશે લખી છે તો વિદ્યાર્થી મિત્રો અબ્રાહમ લિંકન વિશે આપણે માહિતી મેળવીએ મેળવી હવે આપણે જે આપણો પાઠ છે ભૂલની સજા જેમાં અબ્રાહમ લિંકન ના જીવનનો એક નાનકડો એવો જે પ્રસંગ છે એ પ્રસંગને આ પાઠમાં આવરી લેવામાં આવ્યો છે એટલે આ પાઠમાં એની જે નાનકડી એવી જે ભૂલ થઈ હતી એ ભૂલની સજા એ કેવી રીતે મળે છે કેવી રીતે ભોગવે છે એના વિશેની માહિતી આ પાઠમાંથી આપણને મળશે પ્રસ્તુત નાટિકામાં આ એટલે આ જે ગદ્ય છે પાઠ છે એ પાઠ એક પ્રકારનો નાટક છે તો આ નાટિકામાં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકનના જીવનના પ્રસંગો રજૂ થયા છે અબ્રાહમ લિંકનના જે જીવનના પ્રસંગો હોય એમાંથી એક નાનકડો એવો પ્રસંગ એ આ પાઠમાં લેવામાં આવ્યો છે બાળપણથી જ તેમનામાં સત્ય નિષ્ઠા પ્રામાણિકતા ખેલદિલી જેવા જીવન મૂલ્યો જોવા મળે છે નાના હતા ને અબ્રાહમ લિંકન જ્યારે નાના હતા ને ત્યારથી જ એમનામાં સત્ય નિષ્ઠા એટલે હંમેશા સાચું બોલવાની પ્રામાણિકતા અને ખેલદિલી એટલે હંમેશા રમતિયાળ એવો જીવ પણ રમતિયાળની સાથે સાથે કંઈક નવું નવું જાણવાની પણ ઉત્સુકતાવાળા પુસ્તક પલળી જવાના પ્રસંગમાં ભૂલના પસ્તાવા રૂપે શિક્ષક અને વિદ્યાર્થીના ઉમદા ગુણોનો અહીં સંવાદ રજૂ થયો છે એટલે અબ્રાહમ લિંકન પોતાના જે શિક્ષક છે એમની પાસેથી એક બુક લે છે એક પુસ્તક લે છે એ પુસ્તક છે એ વાંચવા માટે અને પછી બારીમાંથી રાત્રે એ સૂતા હોય છે અબ્રાહમ લિંકન ત્યારે પુસ્તક નીચે પડી જાય છે ને બારી પાસે જ એમને સૂતા હોય છે એટલે બારીમાંથી રાત્રે વરસાદ આવ્યો હતો એટલે બારીમાંથી વાંચવા આવી ને એટલે જે બુક હતી પુસ્તક હતી એ પલળી જાય છે અને પછી પોતાના શિક્ષક પાસે શિક્ષકને કેવી રીતે સમજાવશે એના આખું જે પ્રસંગ છે એ આ પાઠમાં આપણને જાણવા મળશે તમને પણ જાણવાની ઉત્સુકતા હશે ને કે આખું પુસ્તક પલળી ગઈ હશે તો પછી એના શિક્ષક એમને મારશે ને એવું તમને વિચાર આવ્યો હશે ને
હજાર તે આપણે એમાં જે પહેલું દ્રશ્ય છે એ જોઈએ તો સ્થળ કયું છે તો શાળાનો ટીચર્સ રૂમ એટલે શાળાનો અમે શાળા હોય તો બધા જે સર અને ટીચર બેસતા હોય એને શું કહેવાય સ્ટાફ રૂમ તો એવી રીતે આ જે શાળાનો ટીચર્સ રૂમ છે અંદર બે ત્રણ શિક્ષકો વાતો કરે છે સ્ટાફ રૂમ હોય તો બધા શિક્ષકો બેઠા હોય તો એકબીજા વાતો કરતા હોય ને એવી રીતે આ જે બે ત્રણ શિક્ષકો છે એ અંદર અંદર વાતો કરે છે લખે છે વગેરે કરે છે જેમ કે સ્ટાફ રૂમમાં અમુક વાતો કરતા હોય અમુક વાંચતા હોય અમુક લખતા હોય એવું કરતા હોય પણ પોતાનું કામ કરતા હોય તો એવી રીતે આ જે ટીચર્સ રૂમ છે સ્ટાફ રૂમ છે ત્યાં અમુક શિક્ષકો વાતો કરે છે લખે છે અને વાંચે છે બાળક વિદ્યાર્થી અબ્રાહમ લિંકન પ્રવેશતા ત્યાં વિદ્યાર્થી છે અબ્રાહમ લિંકન જે તે શાળાનો વિદ્યાર્થી છે તે જે સ્ટાફ રૂમ છે તેની અંદર પ્રવેશ કરે છે લિંકન બોલે છે મે આઈ કમ ઇન સર પેલો લિંકન છે અબ્રાહમ લિંકન એ ગમે તે આપણે જોઈએ તો સર ને ટીચર ની હોય તો આપણે પ્રામાણિક વિદ્યાર્થી કેવું હોય કે આપણે પ્રામાણિક છી તો એ કેવી રીતે કહી શકાય કે ગમે ત્યાં ગમે ઘૂસી ન જવાય તો આપણે એની પરવાનગી લેવી પડે ને કે મે આઈ કમ ઇન સર તો આજે અબ્રાહમ લિંકન તો એક સારા એવા બાળક હતા તો એ અબ્રાહમ લિંકન છે ને જેમ કે તમે બધા સારા બાળકો છો ને મારા નાનકડા એવા ભાઈ બહેનો તો એવી રીતે આજે અબ્રાહમ લિંકન હતા ને એ સ્ટાફ રૂમના દરવાજે જઈને કહે છે કે મે આઈ કમ ઇન સર ત્યારે જે શિક્ષક છે એ કહે છે યસ અરે લિંકન તું છે આવ બોલ કેમ કેમ ચાલે છે તારો અભ્યાસ પેલા શિક્ષક છે ને એ કહે છે કે અરે લિંકન તું આવ આવ કેમ ચાલે છે તારો અભ્યાસ એટલે તારું ભણવાનું કેવું ચાલે છે એવું શિક્ષક પૂછે છે કેમ કે એ જે શિક્ષક હોય તો એક વિષય લેતા હોય પછી બીજાના બીજા જે અલગ વિષય હોય એ તો પછી બીજા સર ટીચર લેતા હોય ને એટલે એ જે સર છે ને એ પૂછે છે શિક્ષક પૂછે છે કે કેવો તારો અભ્યાસ કેવું ચાલે છે તારું ભણવાનું પછી લિંકન છે ને એ જવાબ આપે છે મહેનત કરું છું વળી આપનું માર્ગદર્શન પણ મળે છે એ કે છે મહેનત તો હું કરું છું પણ સાથે સાથે તમારું જે માર્ગદર્શન છે એ પણ મને મળે છે પછી શિક્ષક છે ને એ જવાબ આપે છે વેરી ગુડ મે સાંભળ્યું છે કે ભણવાની સાથે સાથે તું નોકરી પણ કરે છે એના શિક્ષક છે ને એ અબ્રાહમ લિંકને કહે છે કે મે સાંભળ્યું છે કે તું ભણવાની સાથે સાથે અભ્યાસ પણ કરે છે ભણવાની સાથે સાથે તું નોકરી પણ કરે છે તો પછી પેલા લિંકન છે ને જવાબ આપે છે કે જી જી એટલે શું એમ કે અંદર ને અંદર આમ એવી રીતે જવાબ આપે ને અંદર ને અંદર તો એ આ લિંકન છે ને એ એમ કે છે કે જી પછી શિક્ષક છે ને એ પૂછે છે કે તારા મા બાપ તો પછી લિંકન જવાબ આપે છે તેઓને મારા શિક્ષણનો ખર્ચ પરવડે તેમ નથી એટલે જ હું પોતે જ પછી આગળ કઈ બોલતો નથી એમ કે છે કે મારો જે શિક્ષણનો ખર્ચ થાય છે મારો ભણવાનો જે ખર્ચ થાય છે અંથાય જે અબ્રાહમ લિંકન હતા એ કેવા સા ગરીબ આર્થિક પરિસ્થિતિ એમના પરિવારની હતી તો અબ્રાહમ લિંકનને ભણવું હતું એટલા માટે એમને શું કર્યું તો પોતે સાથે ભણવાની સાથે સાથે નોકરી પણ કરતા જતા પછી શિક્ષક છે એ બોલે છે કે સમજી ગયો હા તારા જેવા પરિશ્રમપ્રિય વિદ્યાર્થી માટે મને ગર્વ છે ગર્વ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો પોતાની કે અન્યની કોઈ વિશેષતા માટેનો અહોભાવ એટલે અભિમાન પોતાની અથવા કોઈ બીજાની જે કહેવાય ને કે વિશેષતા કંઈક આપણામાં કંઈક વિશેષતા હોય ને એને શું કહેવાય ગર્વ કહેવાય કે આપણામાં કે અન્યમાં કોઈ વિશેષતા માટેનો અહોભાવ એટલે અભિમાન આપણા આપણામાં કંઈક વિશેષતા હોય તો આપણને એનું અભિમાન હોય ને એને શું કહેવાય ગર્વ કહેવાય તો પછી શિક્ષક છે ને કહે છે કે મને તારા જેવા પરિશ્રમપ્રિય વિદ્યાર્થી ઉપર ગર્વ છે પરિશ્રમ એટલે ભણવાની સાથે સાથે કામ પણ કરે છે પરિશ્રમ એટલે મહેનત કરવી થાય પછી લિંકન છે ને એ જવાબ આપે છે કે થેન્ક યુ સર મારે પછી આગળ બોલે છે પણ અચકાઈ જાય છે રૂકી જાય છે બોલતા બોલતા બંધ થઈ જાય છે કહે છે કે થેન્ક યુ સર મારે પછી એ તો જે કામથી સ્ટાફ રૂમ આવ્યો હતો એ તો એને કેવું પડે ને કે હું શા માટે આવ્યો હતો તો એ બોલે છે પણ આપણે કોઈ વસ્તુ કોઈ વ્યક્તિ હોય સામેનું તો એના એ વ્યક્તિ પાસે આપણે કંઈ માંગવું હોય તો આપણે કેવી રીતે માંગી શકીએ થોડું ઓળું તો થાય ને થોડું અચકાઈ જવાય એવી રીતે આજે અબ્રાહમ લિંકન છે ને અચકાઈ જાય છે
માહિતી મેળવું તો એ માટે તમારી પાસે એવી કોઈ બીજી પુસ્તક હોય જેમાં એ પાઠ જેવું કંઈક આવતું હોય તો એ મારે વાંચવા માટે લેવી છે તો શિક્ષક છે ને હસે છે આપી તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીને પુસ્તક આપીને મને આનંદ થશે કે છે કે તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થી હોય તેને હું પુસ્તક વાંચવા આપીશ અને મને વધારે ને વધારે આનંદ થશે ખાનું હોય શાકરૂમ હોય તો બધા અલગ અલગ પોતાની જગ્યાએ બેઠા હોય તો પોતાના અલગ અલગ ખાના હોય ને એ રીતે જે પેલા શિક્ષક હતા ને પોતાનું ખાનું છે એ ખોલે છે અને તેમાંથી પુસ્તક છે પેલી એ પુસ્તક કાઢી છે અને પેલા લિંકનને તે આપી દે છે પછી લિંકન છે ને એ કહે છે કે આભાર સાહેબ બે ત્રણ દિવસમાં જ હું આપને ચોપડી પાછી આપી દઈશ પેલો લિંકન છે એ શિક્ષકને કહે છે કે તમે મને ચોપડી આપી હવે બે ત્રણ દિવસમાં જ હું તમને આ ચોપડી પાછી આપી દઈશ પછી શિક્ષક છે ને ઉતાવળ નથી નિરાતે વાંચીને પછી આપજે શિક્ષક કહે છે કઈ ઉતાવળ નથી નિરાતે વાંચીને પાછી આપજે પછી લિંક છે ને ધીમે ધીમે એ તો ખુરશી પર બેઠો હતો એટલે ધીમે ધીમે ઊભો થાય છે થેન્ક યુ સર થેન્ક યુ એ કહે છે કે થેન્ક યુ સર થેન્ક યુ એમ કે એને ચોપડી જોતી હતી એને વાંચવું હતું વધારે એને વાંચવાની ઈચ્છા હતી એટલે એ જે સરે ચોપડી આપી તો એના કારણે એ સુઅરને શું કહે છે કે થેન્ક યુ સર થેન્ક યુ બે વાર કહે છે પછી શિક્ષક છે ને એ પાછા કહે છે કે ખૂબ પ્રગતિ કર બેટા ખૂબ પ્રગતિ કર એ કહે છે ખૂબ પ્રગતિ કર બેટા ખૂબ પ્રગતિ કર એમ કે હોશિયાર બાળકો હોય એ ભણવામાં વધારે ઉત્સુકતા ધરાવતા હોય તો શિક્ષકને કેવો ગર્વ થાય ગર્વ થાય ને કે મારો વિદ્યાર્થી કેટલો હોશિયાર છે કેટલો સરસ ભણવામાં હોશિયાર છે ને પહેલો નંબર લાવે છે ને વધારે ભણશે એવું થાય ને શિક્ષકને તમે બધા મહેનત કરો છો ને ઘરે બેઠા બેઠા ભલે આપણે કોરોના હોય તો પણ આપણે ભણવાનું નહીં છોડીએ બરોબર ને એટલે તો ઓનલાઈન લેક્ચર લેવાય છે ને ચાલો પછી લિંકન છે ને એ પછી ઊભો થાય છે ખુરશી પર બેઠો તો પછી બે હમણાં તો ધીમે ધીમે ઊભો થતો તો હવે ઊભો થઈ ગયો અને પછી બોલે છે કે ઓકે સર બાય એ કહે છે કે ઓકે સર બાય તો પછી એમ કહે અને પછી શિક્ષક છે ને કહે છે કે યસ આવજે અબ્રાહમ લિંકન ત્યાંથી વિદાય લે છે કે શિક્ષક કહે છે કે ઓકે આવજે અને પછી અબ્રાહમ લિંકન ત્યાંથી જતો રહે છે પછી બીજું દ્રશ્ય છે દ્રશ્ય નંબર 2 એમ આપણે જોવો ચલો તો અબ્રાહમ લિંકનનું ગરીબ સ્થિતિનું ઘર છે અબ્રાહમ લિંકનનું જે ગરીબ સ્થિતિવાળું જે ઘર છે એ ઘરમાં તે ઊભો રહે છે ત્યાં પોતાનું ઘર છે તો પછી સ્કૂલથી છૂટીને ડાયરેક્ટ ઘરે જ જાય ને તો પછી એ ઘરે જાય છે પછી રાતનો સમય છે ઘડિયાળનો ટીક ટીક અવાજ આવે છે રાતનો સમય છે તો એકદમ શાંત વાતાવરણ હોય તો ઘડિયાળમાં કાંટા હોય એ ફરતા હોય તો કેવો અવાજ આવે ટીક 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 એવો અવાજ આવે ને તો તમે લો સાંભળ્યું હોય તો ક્યારે રાતે બધા શાંત વાતાવરણ હોય ને એકદમ સુઈ ગયા ને બધા આપણા ઘરના ત્યારે ઉઠવાનું અને ઉઠવાનું નહીં ઉઠો તો પછી તમને બીક લાગે ને એટલે ઉઠવાનું નહીં એટલે શાંતિથી પેલા આંખી ખોલી અને સાંભળવાનું શાંતિથી તો આપણને સંભળાશે લિંકન સુતા સુતા શિક્ષકે આવે પુસ્તક વાંચે છે ઊંઘ આવતા ઊંઘી જાય પુસ્તક છાતી પર છે પડખું ફરે ત્યારે પુસ્તક બીજી તરફ પડી જાય છે અબ્રાહમ લિંકન હતા ને રાત હતી એક તો ઘડિયાળનો ટીક ટીક અવાજ આવતો હતો એટલે એકદમ શાંત વાતાવરણ હતું અને અબ્રાહમ લિંકન છે પેલા શિક્ષકે પેલી પુસ્તક આપી એ પુસ્તક વાંચે છે અને ઊંઘ આવતા એ ઊંઘી જાય છે અને પછી તે પુસ્તક હતી પોતાની છાતી પર આપણે વાંચતા હોય સુતા સુતા વાંચતા હોય તો પછી આપણને ઊંઘ આવી જાય અચાનક અચાનક નિંદર આવી જાય તો કેવું પુસ્તક નીચે પડી જાય ને છાતી પર તો પછી અબ્રાહમ લિંકન ની જે પુસ્તક છે પોતાની છાતી પર પડી જાય છે અને પછી અબ્રાહમ લિંકન પાછું પડખું ફરે છે તો અબ્રાહમ લિંકન ની છાતી પર જે પુસ્તક પડી એ પુસ્તક નીચે પડી જાય છે પછી સંગીત વાગે છે સવારે વહેલી સવાર થાય તો આપણે મોબાઈલમાં અલાર્મ મૂકી હોય ને તો એ રીતે અલાર્મની રિંગટોન મોર્નિંગ ટ્યુન વાગે છે લિંકનની આંખ અચાનક ખુલી જાય છે અબ્રાહમ લિંકન છે એની આંખ છે એ અચાનક ખુલી જાય છે કેમ કે અલાર્મ વાગે તો પછી આપણે ઊંઘ ઉડી જાય ને આપણી નિંદર ખુલી જાય તો એટલે અબ્રાહમ લિંકન ઉઠી જાય છે પછી લિંકન જોય છે ઓ સવાર પડી ગઈ પુસ્તક વાંચતા વાંચતા મને ક્યારે ઊંઘ આવી ગઈ આમ ત્યાં આમ તેમ જોઈ અરે ચોપડી ક્યાં ગઈ એ જોય છે પેલી ઉઠે છે કે અરે
પછી ઈ જોઈ છે તો ઈ જે પુસ્તક હતી ને એ ખાટલાની ભીંત પાસેની જે દીવાલ હતી ત્યાં નીચે પડી હતી। આ ચોપડી તો પલળી એટલે તદ્દન ખરાબ થઈ ગઈ છે। ઈ ચોપડીને જોઈ છે તો ચોપડી છે ઈ દીવાલ પાસે પડી હતી અને ઉપર શું હતું બારી હતી તો ઈ ચોપડી છે ને એકદમ પલળી ગઈ હતી અને ખરાબ થઈ ગઈ હતી। પછી એ બારીમાંથી બહાર જોઈ છે બારીમાંથી બહાર જોઈ છે તો એ કહે છે કે રાત્રે સારો વરસાદ પડ્યો લાગે છે। હા અહીંથી માછટ આવવાના લીધે જ મારી પુસ્તક પલળી ગઈ છે। પુસ્તક આમ તેમ જોઈ છે પુસ્તક આપણા હાથમાં હોય કેમ કે આપણા હાથમાં કોઈ પુસ્તક હોય તો આપણે પલળી ગઈ હોય ખરાબ થઈ ગઈ હોય તો આપણે આમ કરીને આમ જોઈએ ને તો એ રીતે અબ્રાહમ લિંકનની પુસ્તક છે ને ખરાબ થઈ ગઈ છે પલળી ગઈ છે તો આમ ક્યાં જુએ છે। ઓ હવે સરને હું શું જવાબ આપીશ એ મનમાં ને મનમાં એવું વિચાર કરે છે કે ઓ હવે હું સરને શું જવાબ આપીશ। રૂમમાં અચાનક આવી રીતના આટા મારે છે કે શિક્ષકને હું શું જવાબ આપીશ શું કરી એવું થાય ને આપણે કે ભૂલ કરી હોય આપણે તો આપણને કેવું થાય અંદર ને અંદર એવા અચ્છા ઘણા બધા એવા વિચારો આવે તો અબ્રાહમ લિંકન છે ને આમ થી આમ આટા મારે છે ને વિચારે કે છે કે હું મારા શિક્ષકને શું જવાબ આપીશ શું કહીશ। પછી એ અંદર અંદર પાછો એવું વિચારે છે કે મારી પાસે તો એટલા પૈસા પણ નથી કે નવી ચોપડી ખરીદીને સાહેબને આ પાછી આપી શકું। જૂઠું બોલું કે સર જઈને એમ કહું કે પુસ્તક કોઈ ચોરી ગયું એ પેલા વિચારે છે કે મારે મારી પાસે તો એટલા પૈસા પણ નથી તો હું નવી ચોપડી ખરીદીને સરને આપી શકું તો હું એમ કહું કે જૂઠું બોલું એવું વિચારે છે કે જૂઠું બોલું કે ચોપડી કોઈ ચોરી ગયું તું। પછી પાછું એવું કે છે એના કરતા હું સાહેબને પાછી ખરીદીને બીજી ચોપડી આપી દઉં પણ મારી પાસે તો એટલા પૈસા પણ નથી। પછી પાછા કે છે કે એના કરતા હું એમ કહું પેલા એમ વિચારે છે કે હું એમ કહી દઉં કે પુસ્તક કોઈ ચોરી ગયું છે પછી પાછા આવું વિચારે છે એના કરતા એમ કહું કે રસ્તામાં પડી ગયું કે છે કે એના કરતા હું એમ કહી દઉં કે રસ્તામાં પડી ગયું તું તો અસત્ય હું ન જ બોલી શકું કે છે કે ના ના અસત્ય તો હું ન જ બોલી શકું એટલે ખોટું તો હું બોલી ન શકું અસત્ય મારે ન જ બોલવું જોઈએ એટલે ખોટું તો મારે ન જ બોલવું જોઈએ। આપણે ખોટું બોલવું જોઈએ મિત્રો ના બોલવું જોઈએ કેમ કે આપણે બધા તો ડાહ્યા બાળકો છીએ એ કે છે કે અસત્ય તો મારે ક્યારે બોલવું જ ન જોઈએ તો શું કરું શું કરવું જોઈએ મારે શું કહેવું જોઈએ મારે મારા શિક્ષકને એ ઘણા બધા એના મનમાં એવા પ્રશ્ન કાય કે આપણે ભૂલ કરી તો એ ભૂલ નો સામનો કરવા માટે એના મનમાં એવા ઘણા બધા વિચારો આવતા રહે છે। ખૂબ વિચાર મંથન અને લાઇટ શેડોની ઇફેક્ટ લાઇટ શેડોની ઇફેક્ટ એટલે વિદ્યાર્થી મિત્રો નાટકમાં પાત્રના મંથનમાં ભાવોને સ્પષ્ટ કરવાની તરકીબ એટલે કોઈ વ્યક્તિ હોય નાટક આપણે જોતા હોય તો નાટકમાં કોઈ વ્યક્તિ બહુ વિચાર કરતો હોય તો કેવી રીતે આમ પોતાના ભાવો રજૂ કરતો હોય આમ ને આમ ને એવું બધું કરતો હોય ને અલગ અલગ એક્શનો કરતો હોય ને એવી રીતે તો એને શું કહેવાય લાઇટ શેડોની ઇફેક્ટ્સ। તો વિદ્યાર્થી મિત્રો એટલે આજે અબ્રાહમ લિંકન છે ને એ જૂઠું બોલવાનું પેલા તો વિચારે છે પણ પછી કહે છે કે જૂઠું ન બોલાય જૂઠું બોલાય ને જૂઠું તો ન જ બોલાય ત્યારે સાહેબને પાસે હું જઈશ અને એમને સાચે સાચું કહી દઈશ સાચે સાચું જો કહી દેવું જોઈએ ને આપણે આપણા સર સાથે ક્યારેય શિક્ષકને ખોટું કહેવાય ન કહેવાય તો એટલે અબ્રાહમ લિંકન પણ એવું વિચારે છે કે હું કંઈ ખોટું કહેવું નથી અને જે સાચું છે એ સાચું ને સાચું કહી દઈશ। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ પાઠ હું પૂર્ણ કરું છું આગળનો પાઠ છે એ તમે વાંચીને આવજો અને કઈ પ્રશ્ન હોય આગળનો પાઠ તમને ન સમજાણો હોય તો તમે મને પ્રશ્ન એટલે કોમેન્ટ બોક્સમાં કમેન્ટ પણ કરી શકો છો હું આશા રાખું કે તમને આજે મજા આવી હશે।